ઉમરગામ અને વલસાડ જિલ્લાના 50થી વધુ યુવકો વધુ રૂપિયા કમાવાની લાલચે દુબઈની કંપનીમાં નોકરી કરવા ગયા હતા. જોકે સ્થાનિક એજન્ટની છેતરપિંડીને કારણે નોકરી માટે ગયેલા યુવકો ફસાઈ જતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. વલસાડ જિલ્લાના 50થી વધુ યુવકો મુંબઈ ખાતેની જેબી ઓવરસીઝ નામની એજન્સી દ્વારા દુબઈની કંપનીમાં નોકરી કરવા માટે ગયા હતા. જોકે સંચાલકે યુવકો પાસે રૂપિયા પડાવી લીધા બાદ માત્ર ટુરિસ્ટ વિઝા પકડાવી દુબઈ અને શારજહાની કંપનીઓમાં મોકલી આપ્યા હતા. મુંબઈની એજન્સીના ઠગબાજોનો ભોગ બનેલ અનેક યુવકો શારજહા અને દુબઈમાં ફસાયા હોવાની જાણ તેમના પરિવારજનોને કરાતા તેઓ ચિંતામાં મુકાયા હતા. મોકલાઈ દઈને અહીંયા પૈસા લઈ લે એ લોકો, ત્યાં જવા પછી એ લોકોને કામ મળે નહીં, એમ જ ફરતા છોડી મૂકે. જે લોકો છે, જે લોકોને સગવડ નથી પૈસાની, તે ત્યાં હજી બી ફસાઈ રહેલા છે. લગભગ એમના થ્રુ મને ખબર પડી કે લગભગ ત્યાં 50 માણસ બીજા બી છે, જે આપણા યુપી, બિહાર, કલકત્તા, હૈદરાબાદ, ગુજરાત ને એ બધી બધી જગ્યાના છે. એ લોકો ત્યાં હજી બી ફસાઈ રહ્યા છે. જેમાંથી એક તો ભાઈએ કીધું કે એના પર 1,00,000 રૂપિયા પેનલ્ટી લાગી ગઈ છે, અને કોઈ બી માણસ એવો નથી જેના પર 25,000-30,000થી વધારેનું પેનલ્ટી નથી. પેનલ્ટી જો ન ભરે તો એ લોકોને 2 વર્ષની જેલ છે, અને લગભગ અમુક સમય પછી જેલ જવું જ પડશે. એ લોકોને એવું છે કન્ડિશન.